હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. સવારના વાગી ગયા છે 7:30 અને અમે જાગીને ફ્રેશ થઈ ગયા છીએ. મેં સવારનો ચા નાસ્તો પણ બનાવી દીધો છે અને અહીં આગળ બધા ચા નાસ્તો કરવા પણ બેસી ગયા છે. બનાવ્યું છે રોટલીનું કડકડિયું ને ચા, અને વિજયને જે એના અહીંયા નાસ્તો કરે ઓલરેડી ઓલમોસ્ટ ફિનિશ થવા આવ્યો છે. અહીંયા કપડાં મેં વોશિંગ મશીનમાં નાખી દીધા છે. જીયાના જય સ્વામિનારાયણ, વિજય જય સ્વામિનારાયણ. ચલો જોઈએ જાનુ બેન શું કરે છે. જાનુ, તારો નાસ્તો ફિનિશ થયો કે નહીં? હમ, જાનુ જાનુ જો ચા પી ગઈ હશે અને રોટલી એમનામ હશે. જાનુ તો જો, જીયાના જતી રહી સ્કૂલે, વિજય ગયા શોપમાં, અને ફાઇનલી ચાનોનું બી મોર્નિંગ રૂટિન ફિનિશ થઈ ગયું છે. અને મેં જો ચાંદલો કર્યો છે, એટલું કેવો લાગતો હશે તમે કોમેન્ટ કરજો કેવો લાગે છે ચાંદલો. અને એડ્રેસ બહાર ક્યાંય જવું ન હોય એટલે જનરલી કંઈ કરતા ન હોય. અને હવે ફાઇનલી બધું જો, મેં વાસણે સાફ કરી નાખ્યા છે, કપડાં વોશિંગ મશીનમાં વોશ કરીને સૂકવી દીધા છે, ઓલમોસ્ટ એ બધું કામ થઈ ગયું છે. જાનું આવી ગઈ છે. જાનુને હમણાં શરદી થઈ ગઈ છે તો નાક લૂછી લૂછી નાક અહીંયા બધું તતડી ગયું છે, તો હવે અડવા જ નથી દેતી નાક. તો ફાઇનલી હવે બસ નાસ્તો કરવાનો ટાઈમ મળી ગયો છે, તો મેં કીધું પહેલાં હું નાસ્તો કરી લઉં. ચા તો બધાની જોડે જ સવારમાં બની ગઈ હોય. બસ હવે જો આજે ચા છે અને કડકડિયું છે, તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. તો નાસ્તાનો વારો બધાથી છેલ્લે આવ્યો. પહેલાંનો નોર્મલી સવારમાં જાગીને નાહી ધોઈને આપ શું કહેવાય મોર્નિંગ રૂટિન ફિનિશ થઈ જાય, પછી પેલા નાસ્તો કરી લેતા હોય, પછી બધું કામ આ દેતા હોય. પણ આજે બધું કામ ઓલમોસ્ટ પેલા ફિનિશ થઈ ગયું છે અને નાસ્તાનો છેલ્લા એવો છે. ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. હે ને જાનુ, જય સ્વામિનારાયણ કહેતો બધાને, જય સ્વામિનારાયણ કહેતો. વેધર કંઈક આવું ને આવું છે, આખો દિવસ વાદળ છાયું છે અને ઝીણી 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 વાછટ આવે રાખે છે. ઠંડો ઠંડો પવન છે. સામે ખબર નહીં શેનો ટ્રક પડ્યું છે, ગાડી, આ કાર બધી જે ઓલે ટ્રકમાં ઉપાડીને લઈ જાય ને ટ્રાન્સપોર્ટ કાર માટેનું, એનું ટ્રક લાગે છે. જો, મેં જાનુનો છે ને કપડાંનો કબાટ બહુ જ ખરાબ થઈ ગયો, તો બધા નાના મોટા કપડાંનો કબાટ મેં કીધું સરખો કરી નાખું, તો અહીંયા બધું કાઢ્યું છે નાના મોટાને. હવે જે એને ટૂંકા પડતા હોય મેં કીધું અંદર કાઢીને મૂકી દઉં, અને નવા કંઈક મોટા કાઢવાના હોય તો કાઢી લો, તો એ બધું અહીંયા સોર્ટ આઉટ કરતી હતી. કારણ કે કબાટ એ લોકો જાતે ઓલું કરે ને તો બધું જેમ તેમ કરી નાખે, એટલે મેં કીધું એ બધું સરખું કરી નાખું ફટાફટ ગોઠવીને. ચાલો પછી આપણે મળીએ થોડીક વાર પછી. તો જો આ એના બધા જૂના કપડાં બધા સારા એવા ને એવા હોય ને એ બધા કાઢ્યા છે મેં. પછી જીયાના નાની હતી ને ત્યારે મેં અમુક ડ્રેસીસ રાખ્યા હતા બધા જે સારા સારા હોય ને, એને થોડી વાર જ પહેર્યા હોય એ બધા મેં કીધું કાઢી લો જે જાનુને થાય એવા હોય. પછી અહીંયા પડ્યા છે બધા નવા ને જૂના ને કેટલા બધા ડ્રેસીસ છે, તો મેં કીધું હવે એને જે સમરમાં પહેર્યા એવા હોય એ કાઢી લો, બીજા અંદર મૂકી દો શોર્ટ થતા હોય. તો મેં કીધું એ આ કબાટ સોર્ટ આઉટ થઈ જાય. તો બસ જો, આટલું બધું સોર્ટ આઉટ કરવાનું કામ પડ્યું છે, તો ચાલો હવે ફટાફટ આપણે પતાવી દઈએ એ કામ. જાનુનું ડ્રોર તો મેં મસ્ત ક્લીન કરી નાખ્યું, બધું બધા કપડાં નાના મોટા શું કહેવાય નવા જૂના બધા સેપરેટ કરીને ઠેકાણે કરી દીધા. હવે જીયાનાનું ડ્રોર જો હું તમને બતાવું. જો, જાતે કપડાં લઈને એટલે જેમ તેમ ઉપર નીચે કરી નાખે, એટલે મેં કીધું હવે એનું ડ્રોર આપણે સરખું કરી નાખીએ, નવા જૂના અલગ કરી નાખીએ, ગોઠવી દઈએ સરખું, જોઈએ કેટલા દિવસ સારું રહે છે. Thank you.
આજો આમાં કામ ક્યાંથી પૂરું થાય? જાનું ડ્રોવર તૂટી જશે, બહાર નીકળી જતું. નો ચાલ બહાર નીકળ, બહાર નીકળ, બહાર નીકળ જલ્દી. કેમ જાતી નહીં હવે અંદર? નો તો જો જાનુને ભૂખ લાગી હતી ને તો મેં એના માટે સેન્ડવિચ બનાવી દીધી છે. આપણે જો સીડેડ બ્રેડ લેવા હતા ને એ બ્રેડ છે, તો આમાં હોલ ગ્રેન્સ આવે અને સીડ્સ એવું બધું આવે, તો આમ થોડીક હેલ્ધી. પછી હું ટોસ્ટ નથી કરતી, હું કાચી રાખું છું અંદર કેચઅપ ને ચીઝ ને કાકડી ને એવું. છોકરો બીજું કાંઈ ન ખાય, સેવ ને એવું અને થોડોક ચાટ મસાલો. ચાલો 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 ચાલો, એ ઢોળાસી ઊભી રહેજે, ઊભી રહેજે, ઊભી રહે, ઊભી રહે, ઊભી રહે, સરખી પકડજે, હો હલતી નહીં. નીચે બેસી જા, નીચે બેસી જા, બસ બેસી જા નીચે.
બંને ડ્રોવર ને બધું કામ પતાવીને ક્લિનિંગ કપડા વપડા બધું સરખું કરીને ફ્રી થઈ ગયા. પછી મેં સેન્ડવિચ બનાવી અને જાનુને મેં નાસ્તો કરી લીધો છે. હવે ફાઇનલી જાનુ થોડીક વાર ટેબ્લેટ જોવે છે, પછી હમણાં એને હું સુવડાવી દઈશ અને ત્યાં સુધી હું મારું જો અહીંયા એડિટિંગ ને બધું કામ લઈને બેઠી છું. તો મેં કીધું પહેલાં એડિટિંગ ને એવું બધું પતાવી દઈએ. થોડું ઘણું મેમરીના અંતે બધું કામ છે તો એ મેં કરી લઈએ પહેલાં. પછી આપણે મળીએ આફ્ટરનૂનમાં. યાના, હાઉ વોઝ યોર ડે ટુડે? હા, ગુડ. શું કર્યું આજે સ્કૂલમાં? હે જીયા, શું ખાધું? આજે પીઈ હતું કે શું હતું? યોગા હતું? યોગા છે. યોગા હતા તો થાકી ગઈસ ને? હે, તો મજા આવી. ગુડ. બીજું શું કર્યું આજે સ્કૂલમાં? શું લર્ન કર્યું? હે, ને 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 ને, બાય બાય કહી દે. બાય બાય. તો જો હું જીયાનાને લઈને તો આવી ગઈ છું, પણ અમે નીચે શોપમાં થઈને આવ્યા ને તો જીયાના કહે કે થોડીક વાર ત્યાં બેઠી, થોડીક વાર એમાં મેં થોડીક વાર વેઇટ કર્યું. પણ પછી જીયાના કહેવા, મામી મારા અહીંયા રમવું છે, તો એના શોપમાં છે ને ડેડી પાસે, થોડીક વાર રમે છે પછી હમણાં ઉપર આવતી રહેશે. તો આપણે ત્યાં સુધી થોડું ઘણું ઘરમાં કામ પતાવી લઈએ મને લાગે. જાનવી પણ હવે હું જાગવાની તૈયારીમાં જ છે તો એ હમણાં જાગી જશે. પછી થોડો ઘણો નાસ્તો કરી લઈએ અને આજે રસોઈમાં શું બનાવું ને એ વિચારું છું. કારણ કે કાલના થોડાક મગભાતને એવું બધું પડ્યું છે અને આજે હવે બહુ ટાઈમથી શાક રોટલીને બધું ખાય છે ને તો બહુ ઈચ્છા નથી કંઈ બનાવવાની. તો મેં કીધું આજે જોઈએ હવે કંઈક ચા ભાખરી કરું કે વઘારેલું દહીંને ભાખરીને એવું કંઈક કરી નાખું છું. સિમ્પલ સિમ્પલ ઇઝી પીઝી. તો આજનું કામ ચાલી જાય. તો ચાલો થોડી વાર પછી. તો હું આવી ગઈ છું કિચનમાં અને આજે આપણે થોડાક લેટ જ આવ્યા છીએ, ઓલમોસ્ટ 6 વાગી ગયા છે. કારણ કે આજે આપણે કંઈ બહુ બનાવવાનું હતું નહીં, ખાલી ચા ભાખરી કરવી છે અને બસ આ થોડા મરચાં તળવા છે એટલે મેં મરચાં અહીંયા કટ કરી લીધા છે. તેલ મૂકી દીધું છે, કાચરી થોડીક તળવી છે અને આ કોક ડોકા કાઢે છે કે શું બનાવ્યું છે. ખાલી ચા ને ભાખરી જ છે. એવું? હે, હો, ખાલી ચા ને ભાખરી જ છે? એવું? હા, એવું. તો તેલ આવે ને ત્યાં સુધી મેં કીધું ભાખરી અને લોટની પ્રિપેરેશન કરી લઉં. ખાલી સોલ્ટ ને શું કહેવાય, તેલ ને હું નાખીને રેડી કરી લીધું છે. અહીંયા આપણે ચેક કરી લઈએ આવી ગઈ છે કે નહીં. તેલ તેલ આવી ગયું છે. કાચરીથી આપણે થોડાક આઘા જ રહેશું કે ક્યારે ફૂટે એ કઈ નક્કી નહીં. બંધાઈ ગયો છે, ભાખરી ચડવા મળી છે, ચાય ઓલમોસ્ટ ઉકળી ગઈ છે, આરતી થઈ ગઈ છે, બધું કામ પતી ગયું છે અને આઈ થિંક જાનુ કઈક કામ કરે છે. જો જોયું, જાનુ ને કઈ કામ ન ચીંધવું પડે. શું કરે તું? મારી દે, પોતું મારી દે. જીયાના શું કરે છે? જીયાના ને જો નવું શાર્પનર હાથમાં આવી ગયું છે. કલર નથી, કલર છે. તો પેન્સિલ છે કે કલર્સ છે? બતાય તો મને. પેન્સિલ છે કે પેન્સિલ કલર છે? હા, ઓકે. જાનું સરખું કરજે. હો, જાનું પેલા કચરું ઢોળે અને ખબર ન પડે ને એમ સાવણી સુપડી લઈને ભરતી હોય, ઘણી વાર પોતું મારતી હોય. ક્યાં જવું છે, ક્યાં જવું છે? મને કા આપસ મૂકી જા બાથરૂમમાં પાછું. જા જા, મૂકી જા. જો બંધ કરી દીધું. જો લે, અમાર પડોશી આવ્યા. જો વાટકી વ્યવહાર લઈને. મમ્મા, શું બનાવ્યું છે? ઇડલી સંભાર. વાહ, થેન્ક યુ. જાનુ, આજનો વિડીયો અહીંયા આગળ એન્ડ કરી દઈએ છીએ. જો આઈ હોપ કે તમને વિડીયો જોવાની મજા આવી હશે. જો તમને વિડીયો જોવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો,
કમેન્ટ કરો, અને જો હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ છીએ કાલે એક નવા ફ્રેશ વ્લોગમાં.